જાણે વિચારોનો સાગર, માનવતાનો મહાસાગર એવા પૂજ્ય મહાત્માના કૌટુંબિક વારસદારો એવા આપણી વચ્ચે આદરણીય ડૉક્ટર શિવાલક્ષ્મી બાપુના વિચારોના વારસદારો તો આખી દુનિયા છે, પણ જેમને એક બિંદુ કુટુંબનું એમના ભાગ્યમાં છે એવા પરિવારના વડીલ સ્વજન આપણી વચ્ચે છે, આ કાર્યક્રમનું સાચું જો ગૌરવ હોય તો એ જ આપણા માટે ગૌરવ છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરત મહાનગરપાલિકાના મેયરભાઈ જગદીશભાઈ, ધારાસભ્યભાઈ શ્રી ગણેશભાઈ, અમારા વડીલ આદરણીય નરોત્તમભાઈ, નાનુભાઈ, રમણભાઈ જાની, સંદીપ, ચિત્રાબેન, કિશોરભાઈ, તનુભાઈ જોશી, અને લાગણીવશ કેટલાય વર્ષોથી ભીમરાડ માટે કંઈક કરવું જોઈએ એવી વાત લઈને સદાય અમારી પાસે આવે છે એવો અમારો લાડલો ભાઈ શ્રી બળવંત, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વંદનીય મહાનુભાવ, ઉપસ્થિત પૂજ્ય બાપુના યાદગીરીમાં યોજવામાં આવેલો આ પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, જીવનમાં કેટલાક પ્રસંગો આપણી હાજરી જ આપણને ધન્ય કરતી હોય છે. રાજકીય ક્ષેત્ર પડ્યા હોવાથી અનેક કાર્યક્રમોમાં જતા આવવાનું થાય અમારું, પણ બધા કાર્યક્રમોમાંથી કેટલાક કાર્યક્રમો જીવન પર્યંત યાદ રહી જાય એવો એક કાર્યક્રમ આજે ભીમરાડની અંદર, અને એ પણ ડૉક્ટર શિવાલક્ષી એમના પરિવારના સાનિધ્યમાં આ જીવનની કેટલીક યાદગીરીઓ છે એમાંની એક યાદગીરી આજે છે. નારણપુરા વિધાનસભા વિસ્તારમાંથી આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મને સમાજલક્ષી સેવા કરવાનો મોકો આપ્યો. હું અને તમે, તમે એટલે ભીમરાડના સૌ લોકો, તમે ધન્ય છો અને હું પણ ભાગ્યશાળી છું. એટલા માટે કે સાબરમતી આશ્રમમાંથી એક અવાજ ઉઠ્યો, કાગડા કૂતરાના મતે મરીશ પણ આઝાદી લીધા આગળ પાછો નહીં આવું. એ વિસ્તારનો પ્રતિનિધિ છું સાબરમતીનો, એટલે મને મારા માટે મારા જીવનમાં આવી યાદગાર પળ જે વિસ્તારમાંથી હું પ્રતિનિધિ કરું છું એ સાબરમતી આશ્રમ, એટલે હું ભાગ્યશાળી છું, તમે ભાગ્યશાળી છો. 300 કિલોમીટરની યાત્રા કર્યા પછી આ દેશમાં વર્ષોથી બ્રિટિશરોએ જે ખીલા માર્યા હતા એ ખીલાને ઉખાડીને ફેંકી દીધા એવા બાપુરાઓ તમારા ગામમાં ભીમરાડમાં અહીંયા કામ કાર્યક્રમ થયો એટલે તમે ધન્ય છો, હું ભાગ્યશાળી છું, તમે ધન્ય છો. અમે મહાત્મા બોલવા માટે નથી, મહાત્મા સાંભળવા માટે પણ નથી, મહાત્મા અનુભવ કરવા માટે છે. અનુભવ કરવા જીવનમાં અનુભવ નહીં, મહાત્મા અનુકરણ કરવા માટે છે, બોલવા માટે નથી. મહાત્મા આપણે બધા બહુ નાના પડીએ, બાપુ વિશે કેવું હોય તો અત્યારે કોઈ અસ્તિત્વ નથી આપણું કે આપણે વાત કરી શકીએ, સાંભળીએ છીએ. સત્યના પ્રયોગો માધવભાઈ દેસાઈ અનેક લોકોને એમની સાથે હમણાં જ દાદીએ વાત કરી એ પ્રમાણે એમના સ્મરણો સાંભળવાના, અનુકરણ કરવાનું, એ આજે બાપુ પ્રસ્તુત છે. બોલવા માટે નથી બાપુ,
અહીંયા ભાષણ કરવા માટે નથી, હું તો પેલી નાની દીકરીને અભિનંદન આપું છું કે નાની ઉંમરમાં એ દીકરીએ ભીમરાડ માટેની જે વાત કરી છે ને, હિન્દુસ્તાન ક્યારે પરાસ્ત હતું નહીં, છે નહીં અને રહેશે નહીં જ્યાં સુધી આવી દીકરીઓ આ દેશમાં છે. આ દીકરીઓ આવી જ્યાં સુધી દેશમાં છે ત્યાં હિન્દુસ્તાનને કોઈ પરાસ્ત કરી શકે એમ નથી. અને એક વિચારો બાપુએ એમને પૂછ્યું કે ઘણા બધા લોકો દુનિયાભરમાં એમને મળતા હતા, તમારા જીવન વિશે કંઈ કહો, ત્યારે એક જ જવાબ એવા આપતા, મારું જીવન એ જ મારું દર્શન, હું જે કંઈ સવારે ઉઠીને સાંજ સુધી કરું છું એ જ મારું દર્શન છે, મારે કંઈ કહેવું નથી, મારો અનુભવ કરો, મારી વાતને વિચારો. સત્ય અને અહિંસા લાખો વર્ષથી આપણને સત્ય અને અહિંસા આપણા ઋષિ મુનિઓએ આપણા ભગવાનોએ આપણને કીધું છે. સત્ય અને અહિંસા પણ આપણી નજર સામે સત્યની તાકાત શું છે, અહિંસાની તાકાત શું છે એ કોઈએ બતાવી હોત તો બાપુએ આપણને બતાવી છે. સત્યની તાકાત શું છે, અહિંસાની તાકાત શું છે, અહીંયા કહેવાયું ને આખા વિશ્વની અંદર જેનો સુરત તપતો હતો એવી સલ્તનત સત્યના આધારે અહિંસાના આધારે બાપુએ ઉખાડી છે, એના વારસો આપણે. એટલે એના વિચારો એમના એમનો અનુભવ એમને અનુકરણ કરવાનો સમય આપણે બધા વચ્ચે, મને તો બધું મળી ગયું. ભીમરાડ આવ્યો ને એ મારા જીવનમાં મને બધું મળી ગયું છે. એટલે હું અમારા બળવંતભાઈને અમારા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. દરેક વસ્તુનો સમય હોય છે, સમયથી પહેલા કોઈને કશું મળતું નથી. આજે સમય આવ્યો મને મારા જીવનમાં કે અહીંયા ભીમરાડ આવવાનું મળ્યું, આ પવિત્ર ભૂમિના દર્શન કરવા મળ્યા. સાંભળ્યું તું ઘણું પણ આજે પ્રત્યક્ષ જ્યારે આજે પણ આટલા વર્ષો પછી પણ અહીંના લોકોમાં આ શ્રદ્ધા પડી છે એનો આ દેશ માટે ગૌરવ છે, આ દેશ માટે આનંદ છે. શ્રદ્ધા પડી છે આજે પણ એવી વાત, એવો કામ, એવો કાર્યક્રમ, એમાં સૌ આજે આપણે બધા ભેગા થયા છીએ. એક નાનું સૂચન મને સોંપ્યું છે, હું કામ નથી કહેતો, આને બાપુ માટેનું એક નાનું સૂચન. ભૂતકાળમાં પણ અમારા કાર્યકર્તાઓએ અમારા એના ધારાસભ્યોએ મને વાત કરી હતી, પણ જેટલી આજે જાણકારી મને મળી એટલી ભૂતકાળમાં મને નથી મળી. પણ આવા એક મહામાનવ માટે કંઈ પણ કરીએ આપણે આપણા જીવનમાં તો હું માનું ત્યાં સુધી ઓછું છે. જે કંઈ અહીંયા બળવંતભાઈ દ્વારા અહીંયા સજેશન થયું છે, સૂચન છે, ડોક્ટર સરકારના પ્રતિનિધિ તરીકે જબ તક સૂરજ ચાંદ રહેગા બાપુ તેરા નામ રહેગા, અત્યારે આવનારી હજારો વર્ષની પેઢી બાપુના વિચારોના સાચા વારસદાર બને, વિચારોના વારસદાર બને. જો આ વિચારો લોકો સુધી પહોંચાડવા હોત વર્ષો સુધી તો જે કંઈ અહીંયા સજેશન થયું છે આપણે બધાએ ભેગા થઈને જે કંઈ અહીંયા વાતની ચર્ચા થઈ છે, આપણે સૌ આવનારા દિવસોમાં આ વિભૂતિને, દેશની વિભૂતિ નથી વિશ્વની વિભૂતિ છે માનવતા. આજે ભલે વિશ્વના દેશો સાધન સંપન્ન તરીકે આપણાથી આગળ હશે પણ માનવતામાં આજે પણ ભારત સિવાય બીજા કોઈનો ટોટો નથી. ભારતની જે મોનોપોલી છે માનવતા, અને માનવતાના મોનોપોલીમાં આવા બાપુ જેવા અનેક તપસ્વીઓએ પોતાના જીવન ખપી નાખ્યા છે. એ તપસ્વીઓના ખપેલા જીવનને વર્ષો સુધી યાદ રાખવા માટે આવનારી પેઢી યાદ રાખે એના માટે આપણે સૌ આપણાથી જે બને એ આપણે સૌ કરીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી ડોક્ટર શિવાલક્ષ્મી આપણા ગુજરાત પરિવારના, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમના દર્શન આપણે સાંભળવા નથી, એમને એમના દર્શનથી આપણા રૂવાટા ખડા કરી જાય.
આવું આ દેશના લોકોને મળતું રહે એવી હું પ્રાર્થના કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જોવા તમને સંભળાય છે જે માતાજી કહે છે? That a man like Mahatma Gandhi walked on the earth in flesh and blood. Can you hear? Yes. Mataji ne kehu chhe ke can speak and he gives me that right? Yes. Can you hear me now? I can hear you. Forgive me for a second. I've spent most of my life in England and United States. But I must say that I had the privilege of meeting Mahatma Gandhi when I was a young child. And actually, he was my playmate for a little while. We were living in England. My father had a very big business, was very affluent, and but he heard about Mahatma Gandhi and he was persuaded that I must go and see Mahatma Gandhi. I must go to India, take my family and see Mahatma Gandhi. He had a thriving business, was very rich, and he traveled a lot all over Europe, America, Middle East for his business. This has to do a lot with what transpired with Mahatma Gandhi. He took us to Sabarmati Ashram where Gandhiji was at that time. We lived in a cottage beside him, and my parents got along very well with Mahatma Gandhi. My father told Mahatma Gandhi that I would like to work with you. And Bapuji was very interested in having my father as a partner in this, his efforts. એમનું કેવું એમના માટે ટ્રાન્સલેશન કરીશ. એમનું કેવું છે કે કદાચ એમના જીવનનું સૌથી મોટું સદભાગ્ય એ છે કે એમને મહાત્મા ગાંધી બાપુજી સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. ખૂબ જ નાની ઉંમરથી બાપુજી ફક્ત એમના માર્ગદર્શક કે ગાઈડ નહોતા, પરંતુ એમની સાથે રમવામાં અને છોકરા જેવી વૃત્તિ લઈને એમની સાથે રમતા પણ હતા અને એમની સાથે ખેલ પણ કરતા હતા. એમના પિતાજી અરબ દેશોમાં, યુરોપમાં અને યુએસ યુકેમાં એમનો બિઝનેસ હતો, વ્યાપાર હતો. એક ખૂબ જ સક્સેસફુલ, ખૂબ જ અઢળક ધનાઢ્ય બિઝનેસમેન એમના પિતાશ્રી હતા. એક સંજોગ અનુસાર બાપુજી સાથે એમના પિતાની મુલાકાત થઈ અને બાપુજીનું શું તો એ કમાલ હતો, શું તો એમની પકડ હતી કે એક જ મુલાકાતમાં એમના પિતાજી અભિભૂત થઈ ગયા અને બધો વ્યાપાર, સર્વસ્વ, પૈસા બધું દાન કરીને બાપુજીની જોડે સ્વતંત્રતાની ચળવળમાં જોડાય છે. એ બાપુજીનો રિક્વેસ્ટ હતો કે તમે તમારો ધન જે કહે છે તે બધું આપી દો તો મારી સાથે કામ કરીશ.
મારા માતૃશ્રી બહુ ઈગર હતા અને પણ મારા બાપુજી પર્સુએટ કર્યું કે શિષ્ય દોઢસો જોઈએ ધનુમાં They both went to jail seven times. But in between, my mother heard that we, the children, I had a brother 8 years old and I was only three, were not being looked after by our family, which is our uncle. And so my mother, who was in jail, decided that she will get out. As soon as she comes out of the jail, she will see Bapuji and tell him that she wants to be released from her vow. She had vowed that she will be in the moment until we gain her freedom. What is it that you have said that you have been in the middle of Bapuji and the Swatantrata in the Ladakhma? મેડમની ઉંમર ફક્ત 3 વર્ષની અને એમના બ્રધરની ઉંમર ફક્ત 8 વર્ષની હતી. સર્વ ધન સંપત્તિ એમના પિતાશ્રીએ દાન સેવામાં સમર્પિત કરી દીધું અને એમની સારવાર, એમની સાંભળ અને એમના ઉછેરની જવાબદારી પોતાના ભાઈને સોંપીને એમના પિતાજી અને માતાજી બંને સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ ગયા અને ચળવળમાં જોડાયા બાદ 7 વખત તેમણે જેલવાસ ભોગવ્યો હતો. સ્વતંત્રતાની લડતમાં 7મી વખતે જ્યારે જેલવાસ થયો ત્યારે એમના માતાને એવું લાગ્યું કે દેશ પ્રત્યે અમારી જવાબદારી અમે પૂરેપૂરી નિભાવીએ છીએ, પરંતુ અમારા બાળકો પ્રત્યેની જવાબદારીમાં કદાચ અમે કાચા પડીએ છીએ. એટલે પૂજ્ય બાપુની પરવાનગી લઈને એમના પિતાજીની બિલકુલ ઈચ્છા નહોતી કે તેઓ ચળવળ છોડે, પરંતુ પૂજ્ય બાપુની પરવાનગી લઈને એમના માતાજીએ પગલું લીધું કે હવે અમે બાળકોના ઉછેરની જવાબદારી લઈશું, બાળકોના ઉછેરમાં સમય ફાળવશું. અને ત્યારબાદ એમના માતા પિતાએ એમની જવાબદારી પાછી સંભાળી. When we got out, when my parents got out, they took us back to England because my mother was eager that we be educated abroad. I never came back to India until many years, about over 50 years. And in the meanwhile, I met Bapuji's grandson, Dhamudanda's son. He was the son of Ramdas Rai, and he was the only grandson who was raised by his grandparents. So he lived in Sevagram Ashram, where Bapuji and Kastubha lived, and he traveled with them everywhere that where they went. There are a lot of photos of him, and one of the prominent photos is him running on the unit bridge in Bombay. That Bapuji in putting his stick, and there is a caption, leader being left. એમનું કેવું છે કે એક એમની માતાને ખૂબ હતું કે મારા બાળકોને મારે ઇંગ્લેન્ડમાં ભણાવવા છે. એમના માતાજીએ પહેલાં એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી પ્રાપ્ત કરી ત્યારે એમના પિતાજી જેલમાં હતા. થોડોક ઇતિહાસ એમણે મને સવારે કહ્યો છે, એટલે જે એમનું ઇચ્છુક થાય છે ત્યાં હું પૂરું કરું છું. ત્યારબાદ જ્યારે એમના માતા પિતાએ એમનો ઉછેર ઇંગ્લેન્ડમાં કર્યો અને એ સમય દરમિયાન ચળવળ પણ ચાલતી હતી અને સંજોગ અનુસાર એમનું મળવાનું થયું ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ રામદાસ ગાંધી, એટલે ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધીના દીકરા કનુભાઈ ગાંધીને એમને મળવાનું થયું. એક મજાની વાત તમને હું કહું જે એમણે સવારે મારી જોડે શેર કરી હતી કે કનુબાપા ગાંધી અને મેડમના લગ્નના ઓફિશિયેટ કરવાવાળા વ્યક્તિ એ બીજું કોઈ નહીં પણ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ હતા અને એ યુએસમાં એમના લગ્ન ત્યારે થયા હતા. I want to talk a little about the salt road march. It brought into focus India and Bapuji. At first, but since I was abroad, I got a feeling that India
and Bhagavati were not interesting subjects until then. But once the South March began, they thought that it would get anywhere, that they'd just be British to pick him up, put him in jail, and that would be the end of it. I have an interest in the South March. Everyone knew what happened, and everyone abroad was surprised that an empire couldn't handle that little event. But my interest is that my father-in-law, Ram Daswai, was in that march. He led them, and he was beaten and put in jail. And then Bapuji requested Manilal Bhai to take place with the marchers, and he too was beaten and put in jail. So I have a tremendous interest in our party. માતાજી સોલ્ટ માર્ચ વિશે એટલું જ કહેવા માંગે છે કે આખી સલ્તનત જેમાં સૂર્યનો ક્યારેય સૂર્યાસ્ત નહોતો થતો, કે જેનું પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જેનું સામ્રાજ્ય હતું, એવું મોટું એમ્પાયર બ્રિટિશ સામ્રાજ્ય, કોઈને વિશ્વાસ નહોતો થતો કે એક વ્યક્તિ એક ચપટી મીઠું ઉઠાવીને આખું સામ્રાજ્ય હલાવી કાઢશે. એ વ્યક્તિની ગરિમા હતી, એ વ્યક્તિની તાકાત હતી. અને એ જે ચપટી મીઠું સોલ્ટ સત્યાગ્રહ વિશે તમે સૌ જાણો છો, પણ એ ભૂમિ પર શ્રી રામદાસ ગાંધી એટલે કે એમના ફાધર ઇન લો સસરાજી રામદાસ ગાંધીની ધરપકડ આ ભૂમિ પર થઈ હતી. અને આ ભૂમિના ઇતિહાસમાં આટલું અનોખું સ્થાન જ્યારે છે, જે ફોટા આપણે જોઈએ છે, એ ફોટામાં પણ ગાંધીજી ચપટી મીઠું ઉપાડ્યું હતું, જે દાંડી નહીં પરંતુ ભીમરાળ ગામથી ઉપાડ્યું હતું. એટલે આવો જે ઇતિહાસ છે, આ ઇતિહાસ કોઈ પણ રીતે ઉજાગર થાય, આ પ્રોજેક્ટમાં તેઓ આપણી સાથે જોડાયેલા છે. તેમની ઈચ્છા છે કે એમની હયાતીમાં જો અહીંયા કંઈક સરસ ગાંધી સ્મારક બની શકે. I just want to let you know that the gentleman sitting beside me is Ardik Parambai, and he is the architect of the Salt Marsh project that we are now working on. First of all, let me tell you, I think all of you know that Bollywood Pai is in charge of the project, and he has a couple of very able advisors and helpers, and that is what is Hardik Pai. So many Anupo Pai and Bollywood Pai. સમાપ્તિ કરતા માતાજી એટલું જ કહેવા માંગે છે કે આ જે પ્રોજેક્ટ છે એ બળવંતભાઈએ ઉપાડ્યો છે, એમાં આપ સૌ ગ્રામજનોએ ખૂબ ધગશ અને ઉત્સાહથી એમને સેવા અર્પિત કરી છે. એમની જોડે આદરણીય યોગેશભાઈ આદરણીય પરિમલભાઈ જોડાયેલા છે મદદનીશ તરીકે, અને એમની ઈચ્છા છે, અને આદરણીય મંત્રીશ્રી, આદરણીય મેયર સાહેબ, આદરણીય ભૂતપૂર્વ મંત્રીશ્રી, આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય એસએમસીના કમિટી મેમ્બર્સ, આપ સૌને એમની પ્રાર્થના છે કે જો શક્ય હોય તો આપના સહયોગથી અહીંયા કંઈક સારું કાર્ય થઈ શકે, એ ગાંધી સ્મારક બની શકે, અને આ ભૂમિનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપના થકી ઉજાગર થઈ શકે. અને આપને ઇન્વિટેશન આપવા માંગીએ છીએ કે આવતા વર્ષે આપ સૌ જ આ પવિત્ર સ્મારકનું ઉદ્ઘાટન કરવા ફરી પાછા અહીંયા જોડાવો અમારી સાથે, એવી તમને નમ્ર વિનંતી સાથે વિનમીએ છીએ. આપ સૌનો આભાર.